નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે પાઠ 3માં આગળ ગીતડું જોયું, એના વિશે વાતચીત કરી, જોડકા જોયા. હવે આપણે પાઠ 3માં આગળ વધીએ. વિદ્યાર્થી મિત્રો, તમે પણ તમારું પુસ્તક ખુલ્લું રાખો અને હું જેમ જેમ સમજાવતી જાઉં એમ તમે પણ પુસ્તકમાં જોતા જાઓ અને સાથે સાથે સમજતા જાઓ. બિનજરૂરી શબ્દ શેખી વાક્ય ફરીથી લખો. એક, બાળકો તમે કીડી જોઈ છે? કીડીને તેને કેટલા પગ હોય છે તમને બાળકોને ખબર છે? તો આપણે આમાં જે વધારાના શબ્દો, બિનજરૂરી શબ્દો જે છે એ આપણે ચેકી નાખવાના છે અને આપણે સાચો વાક્ય બનાવી અને નીચે જે જગ્યા આપી છે એમાં લખવાના છે. તમારા પુસ્તકમાં જગ્યા છે, મેં મારા પુસ્તકમાં એ સાચું વાક્ય બનાવી લખેલું છે, તમને દેખાય છે, એવી જ રીતે તમારે પણ લખી અને પૂર્ણ કરવાનું છે. ચલો આપણે સાચું વાક્ય બનાવીએ. બાળકો તમે કીડી જોઈ છે? તો કીડીને ઉપર આપણે ચેકો મારવાનો છે. તેને કેટલા પગ હોય છે તમને ખબર છે? આ બાળકોને વધારાનો બિનજરૂરી શબ્દ છે એ આપણે શેકી નાખવાનો છે. હવે આગળ બે, મકોડો પૂછે, ભાઈઓ બહેનો ઓળખો છો મને? મકોડાને મકોડાના, મારા ચટકાના, સ્વાદ ચાખ્યો છે? તો પછી કહો મારે મકોડાને કેટલા પગ છે? ફરી બે, મકોડો પૂછે, ભાઈઓ બહેનો ઓળખો છો મને? મકોડાને મકોડાને ના, મારા ચટકાનો સ્વાદ ચાખ્યો છે? તો પછી કહો મારે મકોડાને કેટલા પગ છે? હવે આમાં બિનજરૂરી શબ્દો છે એ આપણે શેકી નાખવાના છે અને સાચું વાક્ય બનાવવાનું છે. સાચું વાક્ય નીચે જગ્યા આપેલી છે, મેં મારા પુસ્તકમાં એ વાક્ય બનાવેલું છે અને લખેલું છે, તમારે પણ તમારા પુસ્તકમાં લખી અને પૂર્ણ કરવાનું છે. મકોડો પૂછે, ભાઈઓ બહેનો ઓળખો છો મને? અહીંયા પ્રશ્નાર્થ ચિહ્ન. મારા ચટકાનો સ્વાદ ચાખ્યો છે? અહીંયા પ્રશ્નાર્થ ચિહ્ન. તમને દેખાય છે એવી જ રીતે તમારે પણ કરવાનું છે. તો પછી કહો મારે કેટલા પગ છે? પાછું પ્રશ્નાર્થ ચિહ્ન. હવે આગળ ત્રણ, બાળકો દેડકાને તો બાળકોએ તમે જોયો હશે, કહો કેટલા પગ હોય તેને? દેડકાને તેની દેડકાની જીભ જોઈ, દેડકો તે શ્વાસ લે ત્યારે દેડકાનું તેનું પેટ કેવું હલે છે નહીં? હવે આમાં જે મેં વધારાના બિનજરૂરી શબ્દો છે એના ઉપર લીટી દોરી અને ચેકી નાખ્યા છે. હવે તમારે પણ એવી જ રીતે એના ઉપર લીટી દોરી અને ચેકી નાખવાના છે. હવે સાચું વાક્ય આપણે નીચે જગ્યા આપેલી છે એમાં લખવાનું છે. તમારા પુસ્તકમાં લખેલું નથી, મારા પુસ્તકમાં તે લખેલું છે, એ તમને દેખાય છે. તમે પણ એવી જ રીતે તમારા પુસ્તકમાં પૂર્ણ કરી દેજો. આ વાત દેડકો બોલે તો કઈ રીતે બોલે? ફકરો પૂરો કરો. નીચે જગ્યા આપેલી છે, આપણે પૂર્ણ કરવાનું છે. બાળકો, આને અવતરણ ચિહ્નો કહેવાય. બાળકો મને તો તમે જોયો જ હશે, કહો કેટલા પગ હોય તેને? પ્રશ્નાર્થ. તેની જીભ જોઈ, પ્રશ્નાર્થ. તે શ્વાસ લે ત્યારે તેનું પેટ કેવું હલે છે નહીં? ઉદ્ગાર ચિહ્ન અને અવતરણ ચિહ્નો અહીંયા પૂર્ણ. હવે આગળ ચાર, ઈયરો બોલી, અમને ઈયરોને ઓળખો છો? ઈયરો અમે તો બધે જોઈએ, અનાજમાં અને વૃક્ષ પર, શાક ફળ અને ફૂલમાં, તમને માણસોને ભાવે એ બધું જ અનાજ શાક
फर फूल वनस्पति ईयरोने अमने भावे। हवे जे वधाराना बिनजरूरी शब्दों से एना पर मैं लीटी दौरेली है, तमारे पण ए लीटी दौरी ने काढ़ी नाखवाना अने साचु वाक्य नीचे जगह आपी छे एमां लखवानुं। मैं जे लखेलुं छे तमने देखाय छे एवी ज रीते तमारे पण लखी पूर्ण करवानुं छे। ईयरो बोली आ अवतरण चिन्हो ये तमारे पण तमारा पुस्तक में करवाना छे। अमने ओळखो छो अहींया प्रश्नार्थ, अमे तो बधे ज होईए अनाज में अने वृक्ष पर फर अने फूल में तमने भावे ए बधुज अमने भावे, आपने मनुष्य ने जे भावे ए बधुज एमने पण भावे। हवे आगळ आपेल शब्द उपरना चार फकरा में कया शब्द ने बदले वपरायो छे ते लखो। उदाहरण, तेने एटले कीड़ी ने डेटका ने। हवे आ तमे एटले कोने, बाळकोए। मने एटले मकोड़ा ने। तेनी एटले डेडका ने। ते एटले डेडको। अमे एटले ईयरो। तमने एटले बाळको ने, माणसो ने। मारा एटले मकोड़ाना। तेनू एटले डेडकानू। अमने एटले ईयरो ने। तेने एटले डेडका ने। विद्यार्थी मित्रों, जे मैं आ पुस्तक में लख्यू छे ए तमने देखाय छे ए तमारे पण तमारा पुस्तक में एवी ज रीते लखी अने पूर्ण करवानू छे। हवे आगळ फकरा में रंगीन शब्दों ने बदले कंसमांथी योग्य शब्द मूकीने फकरो फरीथी लखो। तेनी, तेने, तेमा, आपणे, तेने, तेनी, तेने, तारा, तेनी, मारी, तेणे। आ કૌંસમાં આપેલા શબ્દોનો આપણે ઉપયોગ કરવાનો છે। આ ફકરો હું એકવાર વાંચી જાઉં અને પછી કેવી રીતે લખવાનો એ હું તમને બતાવીશ। ચલો, અનિરુદ્ધે એક ફૂદું પકડ્યું અને ફૂદાને ડબ્બીમાં બંધ કર્યું। અનિરુદ્ધે ભદ્રેશને ડબ્બીમાં જોવા કહ્યું। ભદ્રેશે ડરતા ડરતા ડબ્બીમાં જોયું। ડબ્બીની અંદરનું ફૂદું પતંગિયા જેવડું દેખાતું હતું। ફૂદાની પાક પર ઝીણા ઝીણા ટપકા હતા। ભદ્રેશની બીક જતી રહી। ભદ્રેશે અનિરુદ્ધને કહ્યું। અનિરુદ્ધના કારણે ભદ્રેશની બીક જતી રહી। હવે ભદ્રેશ અનિરુદ્ધ પાક્કા દોસ્ત। હવે આ કેવી રીતે લખવાનું છે એ હું તમને સમજાવું। અનિરુદ્ધે એક ફૂદું પકડ્યું અને ફૂદાને બદલે આપણે લખવાનું છે તેને ડબ્બીમાં બંધ કર્યું। અનિરુદ્ધના બદલે લખવાનું છે તેને ભદ્રેશને ડબ્બીમાં જોવા કહ્યું। અહીંયા ભદ્રેશના બદલે આપણે લખવાનું છે તેને ડરતા ડરતા ડબ્બીમાં જોયું। ચલો ફરી, અહીંયા ભદ્રેશના જગ્યાએ તેણે લખવાનું છે ડરતા ડરતા ડબ્બીમાં જોયું। ડબ્બીની જગ્યાએ લખવાનું છે તેની અંદરનું ફૂદું પતંગિયા જેવડું દેખાતું હતું। ફૂદાની જગ્યાએ લખવાનું તેની પાક પર ઝીણા ઝીણા ટપકા હતા। ભદ્રેશની જગ્યાએ લખવાનું છે તેની બીક જતી રહી। ભદ્રેશના જગ્યાએ લખવાનું છે તેણે અનિરુદ્ધને કહ્યું। તારા, અનિરુદ્ધના જગ્યાએ લખવાનું છે તારા કારણે। ભદ્રેશની જગ્યાએ લખવાનું છે મારી બીક જતી રહી। હવે આપણે ભદ્રેશ અને અનિરુદ્ધના જગ્યાએ લખવાનું છે આપણે પાકા દોસ્ત। ચાલો ગાઈએ ગીતડું, પતંગિયાની આંગળી અડાડ સોના ભાઈ। એ ગીતડાનો રાગ મેં તમને શીખવ્યો છે, એ તમારે ઘરે દરરોજ ગાવાનું અને તૈયાર કરવાનું। આગળ, જૂથમાં કામ કરો, આપેલા વાક્યો માટે યોગ્ય વિકલ્પ પર ખરું કરો। હવે એક ઓક્ટોપસને 8 પગ હોય તો 6 ઓક્ટોપસના કુલ કેટલા પગ થાય? તો હવે એક, આ દાખલાનો જવાબ મેળવવા કઈ ક્રિયા કરવી જોઈએ? તો ગુણાકાર કરવો જોઈએ। અ ગુણાકાર, બ ભાગાકાર, ક બાદબાકી। તો આપણે ગુણાકાર કરીએ તો જવાબ મળે
आठ गुण्या छ तो आठ छ अड़तालीस। गुणाकार रीते अपने करव पड़े। बे ऑक्टोपस सजीव से के निर्जीव ते कई रीते खबर पड़े तो ए अ तेने पग छे ते पर थी, ब कोई वडील के शिक्षक ने पूछवा थी, क ऊपर ने बने रीते। तो ऑक्टोपस सजीव से के निर्जीव ते कई रीते खबर पड़े तो ब कोई वडील के शिक्षक ने पूछवा थी, एनी सामे आपणे खरू करवानु छे। आगर अहीं फूलदानीनी सात हार छे, दरेक हारमां चार फूल छे, तो अहीं केटला फूल थया? एक। अहीं एटले अ दाखलो गणती वखते बैठा होइए ते जग्या, ब दाखलामां, क वर्गमां। तो अहीं ब आवशे दाखलामां, दाखला नीचे साचुं करवानुं छे। बे आ दाखलानो जवाब कई रीते मळशे? तो अ सात गुण्या चार गुणाकार रीते, ब चार प्लस चार प्लस चार प्लस चार, क सात प्लस सात प्लस सात प्लस सात। तो क अने अ એ રીતે દાખલો ગણી અને જવાબ આપણને મળી શકે। ત્રણ બાળકો બે બેની હારમાં મેદાનમાં ગયા, આ વાક્ય પરથી કહો ફૂલદાનીની હાર એટલે અ ફૂલહારનું દાન, બ ફૂલદાનીની લાઈન, લાઈન એટલે કતાર, ક હારી ગયેલી ફૂલદાની। તો હવે સાચો જવાબ આવશે બ ફૂલદાનીની લાઈન। ચાર ફૂલદાની તૂટી ગઈ એટલે બધા ફૂલ વેરાઈ ગયા, આ વાક્યમાંથી કહો ફૂલદાની એટલે? તો અ ફૂલનો ઢગલો, બ ફૂલનો હાર, ક ફૂલ મૂકવાનું સાધન। ક આવશે ફૂલ મૂકવાનું સાધન। અમે પુસ્તકમાં જે સાચાની નિશાની કરી છે એ તમને દેખાય છે, એવી રીતે તમારે પણ તમારા પુસ્તકમાં કરવાની છે। એક ડિઝાઇનમાં ત્રણ કેરી છે, કાપડના એક ટુકડામાં આવી ઓગણીસ ડિઝાઇન છે, તો કાપડમાં કેટલી કેરી હશે? એક। અહીં કેરી એટલે અ આંબા પર થાય તે, બ કેરીનું ચિત્ર, ક કેરીની સાપ। અહીંયા ડિઝાઇન કઈ છે એટલે કેરીની સાપ આવશે, ક આવશે કેરીની છાપ। હવે આગળ ફરી એક, અહીં કેરી એટલે અ આંબા પર થાય તે, બ કેરીનું ચિત્ર, ક કેરીની છાપ। તો અહીંયા ડિઝાઇન કઈ છે એટલે કેરીની છાપ આવશે, અહીંયા આવશે ક કેરીની છાપ। આગળ બે આ દાખલાનો જવાબ કઈ રીતે નહીં મળે? તો અ ઓગણીસ ગુણ્યા ત્રણ, બ ઓગણીસ પ્લસ ત્રણ, ક ત્રણ ગુણ્યા ઓગણીસ, તો ક આવશે ત્રણ ગુણ્યા ઓગણીસ। આ રીતે આ દાખલાનો જવાબ નહીં મળે। જૂથમાં કામ કરો, આપેલો ફકરો મોટેથી વાંચી તેના આધારે આપેલા પ્રશ્નો માટે યોગ્ય વિકલ્પ પર સાચું કરો। પંખીઓને ચાલવાની અને ઉડવાની રીત અલગ હોય છે, તેમની ડોકનું હલન ચલન પણ અલગ હોય છે, મેના તેની ડોક આગળ પાછળ આંચકાથી હલાવે છે, ઘુવટ તેની ડોક પાછળની તરફ ફેરવી શકે છે, પંખીઓના પીંછા જુદા જુદા રંગ આકાર અને કદના હોય છે, તેમના પીંછા તેમને ઉડવામાં અને ઉંફારા રહેવામાં ઉપયોગી છે, કેટલાક સમય પછી પંખીઓ જૂના પીંછા ખેરવી નાખે છે, તેમની જગ્યાએ નવા પીંછા આવે છે। હવે આગળ એક એક હુંફ એટલે ગરમાવો આ ચોરસ બોક્સ આપેલા છે એમાં સાચા જવાબની સામે આપણે સાચું કરવાનું છે, એટલે હુંફ એટલે શું આવશે? ગરમાવું। તો આ ચોરસ બોક્સમાં આપણે સાચું કરવાનું છે।
બે પંખી એટલે પાંખ, જેને પાંખ હોય તે, જેને પગ હોય તે. પંખી એટલે જેને પાંખ હોય તે. આ ચોરસ બોક્સમાં એની સામે આપણે સાચું કરવાનું છે. આગળ ત્રણ, કદ એટલે વજન, દેખાવ, નાનું મોટું. હવે કદ એટલે નાનું મોટું આવશે, શું આવશે? નાનું મોટું, એની સામે આપણે સાચું કરવાનું છે. ચાર, પક્ષીઓ કઈ કઈ રીતે જુદા પડે છે. તો એક તો પક્ષીઓ કઈ કઈ રીતે જુદા પડે, તો પક્ષી ઉડે ઉડવાની રીતે, એમની ચાલવાની રીત, પછી એમના રંગ પરથી, એમના આકાર પરથી, એમના કદ પરથી, એમની ડોકનું હલનચલન પરથી, એમના અવાજ પરથી. આ જે ચોરસ બોક્સમાં મેં સામે ખરું સાચું કરેલું છે એવી જ રીતે તમારે પણ તમારા પુસ્તકમાં સાચું કરવાનું અને પૂર્ણ કરવાનું. પાંચ, પક્ષીને શું શું ફરી મળી શકે છે. પગ, ચાંચ, પીંછા. તો પંખીને ફરી શું મળી શકે પક્ષીને? તો પીંછા. પીંછા સામે ચોરસ બોક્સમાં આપણે સાચું કરવાનું છે. આગળ છ, ઘુવડ શું શું કરી શકે છે. તો દિવસે ખોરાક શોધી શકે છે, બેઠા બેઠા પાછળની વસ્તુ જોઈ શકે છે. હા, તો ઘુવડ બેઠા બેઠા પાછળની વસ્તુ જોઈ શકે, એ ચોરસ બોક્સમાં આપણે સાચું કરવાનું. અંધારામાં પણ જોઈ શકે, એની સામે પણ આપણે સાચું કરવાનું. ઘુવડ બેઠા બેઠા પાછળની વસ્તુ પણ જોઈ શકે અને અંધારામાં પણ જોઈ શકે. સાત, પીંછા ના હોય તો પક્ષીને શી શી મુશ્કેલી પડે. પીંછા ના હોય તો પક્ષીને એક તો ઉડવાની તકલીફ પડે, એની સામે આપણે સાચું કરવું. વરસાદથી બચવા, જો પક્ષીને પીંછા જ ન હોય તો એ ઉડી ન શકે, તો વરસાદ આવે તો વરસાદમાં પણ એને બચવાની મુશ્કેલી પડે. ઠંડીથી બચવાની, ઠંડી સામે રક્ષણ, ઉડી જ ના શકે તો કોઈ બી જગ્યાએ જઈ ના શકે, તો ઠંડીથી પણ તે રક્ષણ મેળવી શકે નહીં, તેની સામે પણ આપણે સાચું કરવાનું છે.